નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 22 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. મંકી પોક્સ ને વિશ્વની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરાયા બાદ ભારતમાં પણ આગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મંકીપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કર્યા બાદ ભારતે અનેક સાવચેતીના પગલાં લીધા છે. સરકારે ઇમરજન્સી બોર્ડ તૈયાર કરવા અને એરપોર્ટને એલર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે હોસ્પિટલોને ફોલ્લીઓ ધરાવતા દર્દીઓની ઓળખ કરવા અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં 2 વર્ષમાં બીજી વખત મંકીપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. વાયરસના નવા સ્ટ્રેનથી તેની શક્તિમાં વધારો થયો છે, જે જાતીય સંપર્ક સહિત નિયમિત નજીકના સંપર્ક દ્વારા વધુ સરળતાથી ફેલાય છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સના નવા સ્ટ્રેનનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે 16 ઓગસ્ટના રોજ પાકિસ્તાનમાં મંકીપોક્સના 3 દર્દીઓ મળી આવ્યા હતા, જેઓ UAEથી દેશમાં આવ્યા હતા. અગાઉ સ્વીડને આફ્રિકાની બહાર મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કરી હતી. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે જૂન 2022થી મે 2023 સુધીમાં મંકીપોક્સના 30 કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના વિદેશી હતા. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે, જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. માત્ર સંકલ્પ તમારો છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.